દુકાન બંધ કરી પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા કે દરમિયાન બે અજાણ્યા ઈસમો તેમની પાસે આવી પાણીની બોટલ લેવાના બહાને રૂપિયા પંચાવન હજાર રોકડા કરી પલાયન થઈ ગયા હતા વેડ રોડ નાની બહુચરાજી મંદિર નજીક રહેમતનગર માં રહેતા પ્રભુભાઈ રામભાઈ યાદવ કે જેવો વેપારી છે તેઓ પંડોળ નજીક સહયોગ સોસાયટીના નંબરના પ્લોટ પર અનુપ દુકાન દુકાન ધરાવે છે જેઓ બુધવારના રોજ પોતાની બંધ કરી રોડ ઉપર ઉભા રહી પોતાના પુત્ર અનુપની રાહ જોઈ રહ્યા હતા તે સમયે હિન્દી ભાષી બે અજાણ્યા ઇસમો તેમની પાસે આવી પહોંચી એક પાણી કી બોટલ દેદો ની માંગ કરી હતી ત્યારે દુકાન માલિક પ્રભુભાઈએ દુકાન બંધ કરી દીધી હોવાનું જણાવ્યું હતું બાદમાં ફરિયાદીના ગળાના ભાગ પર ચપ્પુ મૂકી ફરિયાદીના ખિસ્સામાં રહેલ રોકડ રૂપિયા પંચાવન હજાર લઈ ફરાર થઈ ગયા હતા જે મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી સાબિર સયલ સાથે વિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત